ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે અહીંયા એક ગેમ રમીએ. એ ગેમનું નામ છે શ્યામ સુંદર. તો પહેલાં આપણે ગેમ કઈ રીતે રમવાની છે તે જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, હું તમને શ્યામ કહું તો તમારે કેવી રીતે હાથ કરવાના છે બતાવો તો. વેરી ગુડ. અને હું તમને સુંદર કહું તો તમારે કેવી રીતે મને હાથ બતાવવાના છે. ફાઇન, બરાબર છે. ફ્રેન્ડ્સ, આ ગેમમાં જો તમે ભૂલ કરો તો હું તમારું નામ બોલીશ, બરાબર? તો તમારે ઊભા થઈને બહાર નીકળી જવાનું રહેશે. સમજ પડી ગઈ? ઓકે, ચાલો તો આપણે આ ગેમ સ્ટાર્ટ કરીએ. શ્યામ, શ્યામ. સુંદર, સુંદર. શ્યામ, સુંદર, સુંદર. શ્યામ, શ્યામ, શ્યામ. સુંદર, શ્યામ, શ્યામ. ઈશિકા વોટ, બરાબર ને? શ્યામ, શ્યામ. સુંદર, સુંદર. શ્યામ, સુંદર, સુંદર. આવો ટ્રિડ્ડી. શ્યામ, સુંદર, સુંદર. આવો જ સાહેલ. શ્યામ, શ્યામ. કૃપા વોટ. શ્યામ, સુંદર, સુંદર. નેલ આવોટ. હેટવીઝ વિનર, એટલે કે હેટવી જીતી ગયા ગેમમાં. કોંગ્રેચ્યુલેશન. બાર મિત્રો, તમને આ ગેમ ગમીને તો તમે પણ તમારા ઘરના સભ્યો સાથે આ ગેમ રમજો, તમને ખૂબ જ મજા આવશે. ચાલો હવે આપણે પાઠની આગળ સમજીએ. તો ફ્રેન્ડ્સ, ગયા વિડિયોમાં આપણે એક પાઠ શીખી ગયા. એ પાઠનું નામ શું હતું? કોને યાદ છે? ફાઇન. પાઠ 8, રિયા પહોંચી મામાના ઘરે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, એ પાઠમાં રિયા લોકો છે તે તેના મામા સાથે ક્યાં ફરવા જાય છે કોને ખબર છે? ફાઇન, દમણ, બરાબર ને? તો એ લોકો દમણના જે જંપોર બીચ પર જાય છે તો ત્યાં તે લોકો કેટલી બધી મજા કરે છે તેના વિશે આપણે જાણકારી મેળવેલી, બરાબર? તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ પાઠને આગળ સમજીએ. ફ્રેન્ડ્સ, અહીં આપણને એક સૂચના આપી છે કે અહીં આપેલ ટ્રેનની ટિકિટના ચિત્રને જુઓ અને નીચેની માહિતી ટિકિટમાંથી શોધો અને લખો. ફ્રેન્ડ્સ, જો અહીંયા કઈ કઈ માહિતી આપી છે તો ટ્રેન નંબર, મુસાફરી ચાલુ થવાની તારીખ, ડબ્બા અને બેઠક નંબર, ભાડું એટલે કે ટિકિટના પૈસા, ત્યાર પછી અંતર એટલે કિલોમીટરમાં, એટલે કે ટ્રેને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલું અંતર કાપ્યું છે તે, કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી, અને આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે. અહીંયા કેટલીક માહિતી આપી છે. તો આ માહિતી હવે આપણે આ ટિકિટમાં જોઈશું અને ત્યારબાદ તેમાં લખીશું. ફ્રેન્ડ્સ, પહેલાં આપણે અહીંયા ટ્રેન નંબર શોધવાનો છે, બરાબર? તો અહીંયા ટ્રેન નંબર ક્યાં છે? આઈરો, બરાબર? ટ્રેન નંબર, ગાડી નંબર. તો શું છે ટ્રેન નંબર? 9037. તો તે હવે આપણે અહીંયા ઉપર લખીશું. ટ્રેન નંબરની બાજુમાં લખવાનું 9037, બરાબર છે? બીજો સવાલ છે મુસાફરી ચાલુ થવાની તારીખ. ચાલો એને હવે આપણે અહીંયા ટિકિટમાં શોધીએ. મુસાફરી ફ્રેન્ડ્સ આપણે જે દિવસે ચાલુ કરી હોય તેની તારીખ આપણે અહીંયા શોધવાની છે. અહીંની ડેટ, બરાબર? કઈ ડેટ છે? 24/12/2018, બરાબર? તો હવે એને આપણે અહીંયા લખીએ. 24/12/2018, બરાબર છે? હવે આપણે ત્રીજો સવાલ જોઈએ, ડબ્બા અને બેઠક નંબર. ચાલો ટિકિટમાં શોધીએ.
બેઠક નંબર અને ડબ્બા, ડબ્બા એટલે અહીં કોચ, બરાબર, કયા પ્રકારનો ડબ્બો છે તો અહીંયા A1 છે, બરાબર. અને બેઠક નંબર એટલે સીટ નંબર, તો સીટ નંબર છે 21, 23 અને 22, એટલે કે 21, 22, 23. ચલો હવે આપણે ઉપર લખીએ. ડબ્બાનો પ્રકાર છે ફ્રેન્ડ્સ A1 અને બેઠક નંબર છે 21, 22 અને 23, બરાબર. આ પ્રમાણે લખવાનું છે. ત્યાર પછીનો સવાલ છે ભાડું એટલે કે ટિકિટના પૈસા, એટલે કે કુલ પૈસા કેટલા છે તે આપણે અહીંયા શોધીએ, બરાબર છે. તો કેટલા છે કુલ પૈસા અહીંયા કેશ કેટલા છે? 2578. તો હવે આપણે ઉપર લખશું એને 2578 રૂપિયા, બરાબર. ત્યાર પછીનો સવાલ છે અંતર કિલોમીટરમાં, એટલે કે આ ટ્રેને કેટલું અંતર કાપ્યું તે હવે આપણે જોઈએ. તો કેટલું અંતર કાપ્યું છે? આયુ કિલોમીટર આપ્યું છે, બરાબર ને, અહીંયા કિમીમાં. તો કેટલા છે? 643, બરાબર. તો અહીંયા આપણે લખશું કે આ ટ્રેને 643 કિલોમીટર અંતર કાપેલું છે, બરાબર. ત્યાર પછી કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી, તો આ ટ્રેનમાં કેટલી વ્યક્તિઓ આપણને જોવા મળે છે? કેટલી છે? કોને દેખાય છે? કોણ કહેશે? ફાઇન, 3 વ્યક્તિઓ, બરાબર. અહીંયા લખવાનું 3 વ્યક્તિઓએ મુસાફરી કરી. ત્યાર પછીનો સવાલ છે આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે? તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, જે એમ એમ દેખાય છે, એમ એટલે મેલ, મેલ એટલે માણસ, અને એફ એટલે ફિમેલ, ફિમેલ એટલે સ્ત્રી. તો 2 વ્યક્તિઓ છે એ પુરુષ છે, મેલ એટલે પુરુષ, અને 1 વ્યક્તિ જે છે તે ફિમેલ છે, એટલે અહીંયા આપણે લખશું 2 પુરુષ અને 1 સ્ત્રી, બરાબર છે. તો ફ્રેન્ડ્સ આ રીતે ટિકિટમાંથી સવાલના જવાબ એટલે કે માહિતી જે આપેલી હોય તે શોધાય છે, બરાબર. બધાને સમજ પડી ગઈ? ઓકે. રિયા કહે છે કે હવે સાંજ પડવા આવી, સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું, આકાશ રંગબેરંગી દેખાતું હતું, અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા, અંધારું થઈ ગયું, અમે મામાના ઘરે પાછા આવ્યા. મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી, મને તો ખૂબ જ મજા આવી ફરવાની. આપણે ઘણા બધા સ્થળોનો પ્રવાસ કરીએ છીએ, જેમાં દરિયા કિનારો, નદી કિનારો, પર્વતની ખીણો, જોવાલાયક સ્થળો, મેળાઓ વગેરેની મુલાકાત આપણે લઈએ છીએ, બરાબર. આ પ્રકારના સ્થળોની મુલાકાત સમયે કોઈ વસ્તુ કે અન્ય કોઈને નુકસાન ન થાય તેની આપણે કાળજી રાખવી જોઈએ. ત્યારબાદ આપણે આવી કોઈ જગ્યાએ જઈએ ફરવા માટે, તો ત્યાં ઘણી જે બધી વસ્તુઓ ખાવા માટે મળતી હોય તો એક દરેક વસ્તુ આપણે ખાવી જોઈએ નહીં. જે વસ્તુઓને એ લોકોએ ધાકેલી હોય લારીવાળાઓએ, તો તેવી જ વસ્તુઓ આપણે ખાવી જોઈએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, તમારા જેવા નાના છોકરાઓએ તો ગમે તેમ પ્રવાસમાં દોડવું જોઈએ નહીં, નહીં તો આપણને વાગી જાય છે, માટે આપણે ધ્યાનથી ચાલવું જોઈએ. અને આપણે આપણી મમ્મી પપ્પાની દેખરેખમાં રહેવું જોઈએ, નહીં તો આપણા માટે એ સ્થળ અજાણ્યું હોવાથી કેટલીક વખત આપણે ખોવાઈ જવાનો પણ ભય રહે છે, એટલે આપણે ક્યારેક આપણા મમ્મી પપ્પાથી છૂટા પણ પડી જઈ શકીએ છીએ, માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. તો બાળમિત્રો, પ્રવાસથી આપણને ઘણું બધું શીખવા મળે છે, આપણા જ્ઞાનમાં પણ વધારો થાય છે, અને આપણું મન એકદમ પ્રફુલ્લિત રહે છે. અને તમને બધાને પણ પ્રવાસે જવાનું ગમે છે ને? તમે બધા પણ તમારા મમ્મી પપ્પા સાથે ફરવા જાઓ છો ને? અને કેટલીક વખત તો તમે સ્કૂલમાંથી પણ જાઓ છો ને? તમને કેટલી મજા આવે છે? ખૂબ જ મજા આવે છે. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો આ સાથે આપણો પાઠ 8 રિયા પહોંચી મામાના ઘરે એ અહીંયા પૂરો થાય છે, બરાબર. તો આઈ હોપ કે તમને બધાને આ પાઠમાં સમજ પડી ગઈ હશે, પડી રહે ફ્રેન્ડ્સ. જે આપણે આગળ 5-6 રિયાની મુસાફરી
પાર્ટ 7 રિયાની ટ્રેન મોડી પડી અને પાર્ટ 8 રિયા પહોંચી મામાના ઘરે. આ ત્રણ પાર્ટ એક સાથે એક કમ્બાઈન્ડ પાર્ટ હતા, બરાબર? તો આપણે તેમાં ઘણી બધી માહિતી મેળવી, બરાબર? અને આ પાર્ટ, આ ત્રણેય પાર્ટમાં આપણે શાના વિશે માહિતી મેળવી? ફાઇન, ટ્રેન વિશે, બરાબર? તો મને એવું લાગે છે કે તમને બધાને આ ટ્રેન વિશે જે મેં માહિતી આપી તો તેમાં તમને સમજ પડી ગઈ હશે. સમજ પડી ગઈ ને? ઓકે. અને તમને આ ટ્રેન વિશે જે માહિતી મળી તો એ માહિતી જાણીને તમે બધા ખુશ થઈ ગયા ને? ગમ્યું ને બધાને? ઓકે. તો ફ્રેન્ડ્સ, આપણે ફરી મળીશું નવા પાઠ સાથે. ઓકે, બાય.